विद्यार्थी मित्रों, आपने धोरण 9 विज्ञान एनु प्रकरण नंबर 1 अपनी आसपास में द्रव्य एना विषय माहिती आपी रहा छे। प्रकरण नी अंदर द्रव्य विषय घन पदार्थ प्रवाही अने वायु एना विषय समझवानुं छे, એટલે द्रव्य नी अवस्थाओ विषय समझवानुं छे। प्रकरण खूब ज सरस छे अने मजा आवे एवुं छे, तो दरेक लेक्चर ध्यानथी जोजो। प्रश्न आपणो पहेलो एवो छे कि द्रव्य एटले शुं? तो कि आपणी आसपास जे कंई पदार्थ देखाय छे ए कोई ने कोई द्रव्यनुं बनेलो छे। अपनी आसपास कोई पण पदार्थ तमे जोई लो तो ए द्रव्यनुं बने, केम के द्रव्यनी व्याख्या एवी आपी छे कि जे दळ धरावे अने कद रोके एने द्रव्य कहेवाय। तो कोई पण वस्तु लई लईए तो ए दळ धरावे અને કદ પણ ધરાવે। તો આપણી વ્યાખ્યા એવી છે કે જે વસ્તુ જગ્યા રોકે અને કદ ધરાવે તેને આપણે શું કહીએ? દ્રવ્ય કહીએ। ब्रह्मांडनी दरेक वस्तु जे सामग्री माथी बनेली छे तेने वैज्ञानिकोए द्रव्य नाम आप्यू। शुं नाम आप्यू? द्रव्य। एटले ब्रह्मांडनी दरेक वस्तु जे सामग्रीमांथी बनेली छे तेने बधा वैज्ञानिकोए शुं नाम आपी दीधुं? द्रव्य। तो उदाहरण तरीके हवा, पाणी, खोराक। याद रही जाए ने, हवा, पाणी, खोराक, વાદળા, તારા, વનસ્પતિ, પ્રાણીઓ વગેરે, આ બધા શું છે? દ્રવ્ય। હવે ભારતીય તત્વજ્ઞાનીઓના મતે દ્રવ્ય વિશેની સમજૂતી આપો, એટલે એવું કહીએ કે ભારતીય તત્વજ્ઞાનીઓ એ દ્રવ્ય વિશે શું માનતા હતા અને શું કહેતા હતા। તો ભારતના પ્રાચીન તત્વજ્ઞાનીઓ દ્રવ્યનું વર્ગીકરણ 5 તત્વોમાં કર્યું। એવું પણ લખાય પંચ મહાભૂતોનો બનેલો છે, કોઈ પણ દ્રવ્ય છે એ પંચ મહાભૂતોનું બનેલું છે, એટલે 5 તત્વોમાં એનું વર્ગીકરણ કર્યું। હવે એ 5 તત્વો કયા કયા? તો યાદ રાખો, એ પપ્પા આવો ને, આ નેનું કશું બનાવવાનું નહીં, નવું કંઈ પણ શોધ કરવી નહીં। એ પપ્પા આવો ને, તો એના ઉપરથી આ અ અ ઉપરથી અગ્નિ, પૃથ્વી, પાણી, આકાશ અને વાયુ અથવા પવન। હવે જો પ અને પા છે, એટલે પ ઉપરથી પૃથ્વી લખો, પા ઉપરથી પાણી લખવાનું, અ ઉપરથી અગ્નિ લખો, આ ઉપરથી આકાશ લખવાનું, એટલે બે બે નામ છે એટલે ભૂલાઈ ન જાય। એટલે પંચ મહાભૂતો કયા કયા? તો કે અગ્નિ, પૃથ્વી, પાણી, આકાશ અને વાયુના બનેલા છે। આવું કોણ માનતો હતો? તો કે ભારતીય તત્વજ્ઞાનીઓ આવું માનતા હતા કે દ્રવ્ય એ પંચ મહાભૂતોનો બનેલો છે। હવે એના પછી કે જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા દ્રવ્ય વિશેની વિચારધારા
કે જુદા જુદા વૈજ્ઞાનિકો, કોઈ બે વૈજ્ઞાનિકોનો સમૂહ હોય, તો ધારો કે કોઈ એક વૈજ્ઞાનિક હોય એ દ્રવ્ય વિશેની આવી વિચારધારા ધરાવે છે, બીજો હોય તો જુદી વિચારધારા ધરાવે છે, તો કે વૈજ્ઞાનિકોના સમૂહ દ્વારા દ્રવ્ય વિશેની બે વિચારધારા રજૂ કરવામાં આવી, હવે વૈજ્ઞાનિકોનો એક સમૂહ એવી વિચારધારા ધરાવતો હતો કે દ્રવ્ય લાકડા કે લોખંડના ટુકડાની માફક વર્તે છે. આ એક સમૂહ શું માનતો હતો કે દ્રવ્ય લોખંડ કે લાકડાનો કોઈ પણ ટુકડો લઈ લો એ પ્રમાણે વર્તે છે, અને બીજો જે સમૂહ છે એ એવું માનતો હતો કે દ્રવ્ય એ રેતીના કણની માફક વર્તે છે. એટલે જે વૈજ્ઞાનિકોના જુદા જુદા સમૂહ થયા એમની વિચારધારા પણ બદલાઈ ગઈ. લાકડાના ટુકડાની જેમ માને છે ને આ લોકો રેતીનો એક સૂક્ષ્મ કણ હોય એમ માને છે. તો એવું લખાય કે આ પ્રમાણે ઉપરોક્ત બે વિચારધારા રજૂ થઈ, બરાબર. એટલે આ વૈજ્ઞાનિકના મતે જુદી જુદી માહિતી આપણને મળી ગઈ. હવે આ પ્રકરણની અંદર ખૂબ જ પ્રવૃત્તિઓ આવશે, એટલે આપણે અમુક પ્રવૃત્તિઓ દોરીને સમજાવીએ છીએ, બાકી તો એમને પણ ખ્યાલ આવી જાય એવી છે. પ્રવૃત્તિમાં એવું કહેવા માંગે છે, દ્રવ્ય સતત કણોનું બનેલું છે. અહીંયા લખ્યું છે દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે, એટલે આના માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ કે ભાઈ દ્રવ્ય સતત કણોનું બનેલું છે. તો આ પાણી લીધું છે બીકરની અંદર, આ પણ પાણી છે ને એમાં મીઠું નાખ્યું, મીઠું અથવા ખાંડ કોઈ પણ નાખી શકાય. આ ચમચીથી આપણે એમાં મીઠું નાખી રહ્યા છીએ. તો લખીએ પેલા કે 100 ml નું બીકર લેવાનું, પ્રવૃત્તિ હશે આપણે ટૂંકમાં લખીશું, બોલીશું આખું લખીશું ટૂંકમાં. 100 ml નું બીકર લો, અડધે સુધી પાણી ભરો, તેમાં થોડી ખાંડ અથવા તો મીઠું નાખો અને એક સળિયા વડે હલાવો, બરાબર. હવે તમારે મીઠું નાખ્યા પછી હલાવો છો પછી જોવાનું છે કે પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે. અડધે સુધી પાણી ભરો અને અહીંયા એનું નિશાન લઈ લો. કોનું? કે અડધે સુધી પાણી ભર્યું છે તે બીકર ઉપર એવું નિશાન કરી લેવાનું કે અહીંયા સુધીનું પાણી ભરેલું છે. પછી એની અંદર ખાંડ કે મીઠું નાખો, સળિયાથી હલાવો અને ફરીથી એનું નિશાન કરી લો. કોઈ ફેરફાર થાય છે કે નહીં એની નોંધ કરવાની છે. હવે કે આપણે નોંધ કરી કે ભાઈ આ આપણો પ્રયોગ હતો, હવે આપણે જોઈએ છે શું થયું કે ખાંડ અથવા મીઠા, આ ખાંડ અથવા મીઠાના જે કણો હતા એ પાણીના અણુઓ વચ્ચે રહેલા અવકાશમાં ગોઠવાઈ જાય છે. બરાબર, એટલે
પાણીના કણો વચ્ચે અવકાશ હોય, કેમ કે આમાં પ્રવાહી હોય તેના કણો એકબીજાથી થોડા દૂર આવેલા હોય, તો એ વચ્ચેનો અવકાશ એટલે જગ્યા, એ જગ્યાની અંદર આ મીઠા અથવા ખાંડના કણો શું થાય ગોઠવાઈ જાય છે. તો એના કારણે એવું કહી શકાય કે પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થતો નથી. આપણો પ્રશ્ન એવો તો સતત કણોનું બનેલું છે, તો કે હા, અને વચ્ચેની જે જગ્યા હોય એમાં પણ કોઈ કણો શું થાય ગોઠવાઈ જાય. તો પહેલો ગુણધર્મ દ્રવ્યનો મળી ગયો, દ્રવ્યની લાક્ષણિકતા કહો, દ્રવ્યનો ગુણધર્મ કહો, તો પહેલો ગુણધર્મ એનો આવી ગયો કે દ્રવ્ય સતત કણોનો બનેલો છે. પ્રવૃત્તિ, દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે. બીકર છે, પાણી છે, એની અંદર KMnO4 નાખેલું છે. શું નાખેલું છે? KMnO4. હવે પ્રશ્ન એવો થાય, સાહેબ KMnO4 એટલે શું? તો આઠમા ધોરણની અંદર આવી ગયું છે KMnO4, પોટેશિયમ પરમેંગેનેટ. આ યાદ રાખવાનું, આ જે નામ આવે છે બધા ન આવડે તો કેમેસ્ટ્રીની અંદર કશું ન આવડે. એટલે આમાં ઇન્ટરેસ્ટ ના થાય, જો આ નામ ના આવડતું હોય તો ભણવાની મજા આવે નહીં. હવે આપણે આ પ્રયોગ ફરીથી કરીએ. બીજો કે એક બીકરમાં સો ml પાણી લો, તેમાં પોટેશિયમ પરમેંગેનેટ ના સ્ફટિક ઉમેરો. એટલે સ્ફટિક એટલે દાણા જેવું હોય એ સ્ફટિક બે ચાર દાણા એની અંદર ઉમેરી દેવાના. પછી એને સળિયાની મદદથી શું કરી દો? હલાઈ દો. પછી આ જે દ્રાવણ બન્યું, આ દ્રાવણમાંથી 10 ml દ્રાવણ લેવાનું, અને પ્લસ શું કરશો આને? તો કે 90 ml શુદ્ધ પાણીમાં ઉમેરો. તમે સમજો શું કર્યું? એક બીકર લીધો, 100 ml પાણી, એમાં સ્ફટિક નાખીને હલાયો એટલે વાદળી રંગ થઈ ગયો, રંગ બદલાઈ ગયો. હવે એની અંદરથી 10 ml જ લેવાનું, અને પછી ફરી 90 ml પાણીવાળું બીજું બીકર રાખવાનું, એની અંદર ઉમેરવાનું, એને ફરીથી હલાવી દો, ફરીથી એ બીકરમાંથી 10 ml લેવાનું, અને 90 ml એકદમ શુદ્ધ પાણી લેવાનું, એની અંદર નાખો, હલાવી દો. આવી પ્રક્રિયા કેટલી વાર કરશો? તો કે 5-7 વખત કરો. 100 ml 90 ml પાણી લીધું અને એમાં ઉમેરી દીધું, એટલે 100 ml, જો આ 90 ml હતો 100 થઈ ગયો. ફરીથી કે ફરીથી 10 ml દ્રાવણ લઈ, 90 ml શુદ્ધ પાણીમાં ઉમેરો, આ પ્રક્રિયા 5-7 વખત કરો. બરાબર, આ પ્રક્રિયા 5-7 વખત કરો. હવે ફરીથી બોલી જોઉં છું, પહેલો બીકર 100 ml પાણી, એમાં સ્ફટિક KMnO4, એમાંથી 10 ml લેવાનું, બીજું નવું બીકર 90 ml શુદ્ધ પાણી એમાં ઉમેર્યું, એટલે આ પણ 100 થઈ ગયું, હલાવી દેવાનું, આમાંથી 10 ml લેવાનું, ત્રીજું બીકર લાવો 90 ml અને એની અંદર નાખો, એટલે ફરી 100 ml થઈ ગયું, ફરી હલાવો. એટલે આની અંદર શું થશે? રંગ નબળો પડતો જાય, એટલે આપણે એવું કહીએ કે મંદ થાય છે દ્રાવણ. કેવું થાય છે? મંદ. તો શું કહી શકાય? તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે દ્રાવણને ગમે તેટલું મંદ કરવામાં આવે તો પણ દ્રાવણ રંગવિહીન થતું નથી.
એટલે આપણે એવું માનો કે દ્રાવણ રંગવિહીન થઈ જાય તો રંગવિહીન થતું નથી, એટલે દ્રાવણની અંદર રંગ રહી છે, આછો પડતો જાય પણ રંગ તો આવે છે. એટલે આપણે બે ગુણધર્મો મળ્યા દ્રવ્યના, દ્રવ્યના કણો સતત, દ્રવ્ય સતત કણોનું બનેલું છે અને દ્રવ્ય અતિસૂક્ષ્મ કણોનું બનેલું છે.